અમદાવાદ અને સુરતની જેમ હવે રાજકોટમાં પણ દોડશે મેટ્રો ટ્રેન રાજકોટને એઇમ્સ ક્રિકેટ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને ગાંધીનગર કચેરી સંભાળશે મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સર્વે પણ કરી ગયા ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલી આપ્યો કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવામાં આવનાર છે રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજીત આડત્રીસથી ચાલીસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે સંભવત શાપર વેરાવળ દોઢસો ફૂટ રિંગ રોડ ખંડેરી એમ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઇન બિછાવવામાં આવી શકે છે રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાની દરરોજ આશરે વીસથી પચીસ હજાર લોકોને લાભ મળવાની શરૂઆત થશે